રાજપીપળા ખાતે એનઆરસી સીએએ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસન વિધેયકના વિરોધમાં આદિવાસી સમાજ દ્વારા સંવિધાન બચાવો દેશ બચાવો રેલી યોજીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવા માટે પહોંચ્યા હતા. રાજપીપળા ખાતે એનઆરસી સીએએ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસન વિધેયકના વિરોધમાં આદિવાસીઓએ સંવિધાન બચાવો દેશ બચાવની જંગી રેલી નીકાળી હતી. તંત્રની તાનાશાહી કલેક્ટર કચેરીએ પહોંચેલ રેલીને અટકાવવા ગેટ બંધ કરી દેતા આદિવાસીઓ વિફર્યા હતા. તંત્રની તાનાશાહી સામે કલેક્ટર કચેરીની અંદર આવીને પ્રાંગણમાં ધરણા પર બેસીને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી દેખાવો યોજ્યો હોવાનું જાણવા મળ્યું છે. નર્મદાના વડામથક રાજપીપળા ખાતે આજે એનઆરસી સીએએ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસન વિધેયકના વિરોધમાં તથા બિન આદિવાસીઓને અનુસૂચિત જનજાતિ હોવાના ખોટા જાતિ પ્રમાણપત્ર આપવા બાબતે વિરોધમાં આદિવાસીઓને સંવિધાન બચાવ દેશ બચાવ જંગી રેલી નીકળી હતી, જેમાં આદિવાસી એકતા પરિષદ, આમુ સંગઠન, ગુજરાત તડવી સમાજ સહિત નર્મદા જિલ્લાના વિવિધ આદિવાસી સંગઠનોના નેજા હેઠળ પોસ્ટરો બેનરો સાથે રાજપીપળા નગરમાં જંગી રેલી નીકળી હતી. રેલી કલેક્ટર કચેરીએ પહોંચતા રેલીને અટકાવવા ગેટ બંધ કરી દેવાતા આદિવાસીઓ વિફર્યા હતા અને લોકશાહીમાં પોતાના પ્રશ્નો રજૂ કરવા આવેલ રેલીને અટકાવવા પોલીસ અને પ્રશાસન સામે આદિવાસીઓએ હંગામો મચાવી તંત્રની તાનાશાહી સામે વિરોધ નોંધાવી સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને ગેટ ખોલાવી અંદર પ્રવેશી કલેક્ટર કચેરીના પ્રાંગણમાં જ ધરણા પર બેસી ગયા હતા અને સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમજ કલેક્ટરને આવેદન સ્વીકારવા નીચે બોલાવ્યા હતા, પણ કલેક્ટર હાજર ન હોવાથી તેમના વતી પ્રતિનિધિ તરીકે ચીટનીસ અધિકારીએ નીચે આવીને આવેદન પત્ર સ્વીકાર્યું હતું. આ પ્રસંગે આદિવાસી એકતા પરિષદ ગુજરાતના સંયોજક ડોક્ટર શાંતિકર વસાવા, આમુ સંગઠનના પ્રમુખ મહેશભાઈ વસાવા, જિલ્લા પંચાયતના ચેરમેન બહાદુરભાઈ વસાવા, પ્રફુલ્લા વસાવા, નગરપાલિકા પૂર્વ પ્રમુખ અને સદસ્ય ભરત વસાવા તેમજ મુસ્લિમ સમાજના આગેવાન કાદિર બાગપુ વગેરે આવેદન પત્રમાં જોડાયા હતા. પહેલા આવેદનમાં નાગરિકતા સંશોધન કાનૂનના 19 અને નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન નાગરિકોની રાષ્ટ્રીય નોંધણી રજિસ્ટર જેવા કાયદા અનુસૂચિત 5ના વિસ્તારોમાં લાગુ પડતો નથી તે કાયદાને રદ કરવાની માંગ કરી હતી. આ વિસ્તારમાં રહેતા મૂળ આદિવાસીઓ મૂળ માલિકો છે, આ કાયદો આદિવાસીઓને લાગુ પડી શકાય નહીં, આ કાયદો રદ કરવા રજૂઆત કરી હતી. જ્યારે બીજું આવેદન પત્રમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસન વિધેયકને કાયમી ધોરણે રદ કરવાની માંગ સાથે આવેદન આપવામાં આવ્યું હતું અને આ કાયદાને કાળો કાયદો ગણાવીને આદિવાસીઓએ વિરોધ કર્યો હતો, જેને રદ કરવાની માંગ કરી હતી. ઉપરાંત બીજો આવેદન પત્ર લોકરક્ષક દળ પોલીસની ભરતીમાં રબારી, ભરવાડ અને ચારણ જેવા બિન આદિવાસીઓને અનુસૂચિત જનજાતિ હોવાના ખોટા જાતિ પ્રમાણપત્રો રાજ્ય કક્ષાના વિશ્લેષણ સમિતિ દ્વારા રદ કરવાના વિરોધમાં આવેદન પત્ર આપી જણાવ્યું હતું કે હાલ ગુજરાતમાં માલધારી સમાજ દ્વારા રેલીઓ કાઢીને સરકાર ઉપર દબાણ ઉભું કરવાના પ્રયાસો થઈ રહ્યા છે, તે ગેરબંધારણીય છે, તેને અટકાવવામાં આવે, તેમજ ખોટા જાતિ પ્રમાણપત્રોના આધારે લાભ લેતા ગેર આદિવાસીઓ અને અપાતા લાભો બંધ કરી તેમના સામે ફોજદારી પગલાં ભરવાની માંગ પણ તેઓએ કરી હતી. આજ દિન સુધીમાં જેટલા પણ ખોટા પ્રમાણપત્રો મેળવ્યા છે તેમના તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા, અન્યથા આગામી દિવસોમાં તાલુકા પંચાયતથી માંડીને તમામ પદાધિકારીઓ, ધારાસભ્યોને, સાંસદોનો બહિષ્કાર કરી ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. આ પ્રસંગે સીએએના વિરોધમાં મુસ્લિમ સમાજે પણ વિરોધ દર્શાવી આવેદનપત્ર પાઠવ્યું હતું. 9મી અને 10મી જાન્યુઆરીએ કેવડિયા ખાતે 72 ગામના આદિવાસીઓ શાંતિ યજ્ઞ અને નર્મદા પરિક્રમા કરશે. એક તરફ 9મી જાન્યુઆરીએ કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવ ઉજવાશે, ત્યારે બીજી તરફ 9મી અને 10મી જાન્યુઆરીએ કેવડિયા ખાતે 72 ગામના આદિવાસીઓ શાંતિ યજ્ઞ કરશે અને નર્મદા પરિક્રમા કરશે. આ 2 દિવસ 72 ગામના આદિવાસીઓના પ્રશ્નો ઉકેલાય અને સરકાર દ્વારા કોઈ હેરાનગતિ ના થાય અને કોઈ અશાંતિ ઊભી ના થાય અને સરકારની સામે અહિંસક આંદોલન ચલાવશે, જેમાં મોટી સંખ્યામાં આદિવાસીઓને જોડાવવા રેલી દરમિયાન જાહેર મંચ પરથી ઉપસ્થિત રહેવા માટે આહવાન કર્યું હતું.